વેલકમ ટુ હોમ લર્નિંગ માં હું હેમાંગી શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે શીખ્યા, જેમ મેં તમને કહ્યું હતું કે આપણે ગુજરાતીમાં સિંગલ લાઇનની નોટમાં લખીએ છીએ, ગણિતમાં ખાનાવાળી નોટમાં લખીએ છીએ, પણ અંગ્રેજીમાં આપણે ફોર લાઇનની નોટમાં લખીએ છીએ. કયો લેટર્સ ક્યાં લખાય, કઈ લાઇન ક્યાં થાય, મેં તમને કાલે માહિતી આપી હતી. આજે હું તમને ફરી શીખું છું કે ફર્સ્ટ લાઇન આપણે તમારી નોટમાં ફોર લાઇનની નોટમાં રેડ લાઇન હોય છે. રેડ લાઇનને આપણે ટોપ લાઇન કહીશું. ટોપ એટલે ઉપર થાય, જેમ આપણા શરીરના સૌથી ઉપરનો ભાગ માથાનો હોય છે, તેમ ફોર લાઇનની ઉપરની લાઇનને આપણે ટોપ લાઇન કહીએ છીએ. પછી આપણા શરીરમાં જેમ વચ્ચેનો ભાગ કમરનો હોય છે, તેમ અહીંયા ફોર લાઇનમાં વચ્ચેની લીટીને વેસ્ટ લાઇન કહીએ છીએ. ત્રીજી લાઇનને આપણે ટેલ લાઇન કહીએ છીએ. પછી મૂળાક્ષરનો બેઝ જાળવવા માટે ચોથી લાઇન આવે છે, એને આપણે બેઝ લાઇન કહીએ છીએ. બેઝ લાઇનને બોટમ લાઇન પણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા નાના નાના પુરખાઓ છો, તમે અત્યારે આધુનિક યુગમાં અંગ્રેજી ભણી રહ્યા છો, તે બહુ સારી બાબત છે. પણ આજે હું તમને કાલે મેં તમને શીખવ્યું હતું કેપિટલ લેટર્સ કઈ રીતે થાય, નાનવાથી લઈને અડાડીને કઈ રીતે લખાવી શકાય, અને આજે હું તમને કઈ રીતે સ્ટેમિંગ લાઇન થાય, કઈ સ્લીપિંગ લાઇન શીખવું, એટલે તમને ફોર લાઇનની નોટમાં લખવામાં કોઈ તકલીફ પડશે નહીં. તો જો વિદ્યાર્થી મિત્રો, લેસન વન પેટર્ન રાઇટિંગ. પેટર્ન રાઇટિંગ માં આપણે સૌ પ્રથમ લખીશું સ્ટેમિંગ લાઇન. સ્ટેમિંગ લાઇન એટલે આપણે જેને ગુજરાતીમાં ઊભી લાઇન કહીએ છીએ, તેને આપણે કઈ રીતે કરી શકાય. તો જો વિદ્યાર્થી મિત્રો, મેં અત્યારે જે ચોક હાથ છે મારો, ત્યારે ચોક પર તમને બતાવું છું, તે રેડ લાઇન પર છે. રેડ લાઇન, બ્લુ લાઇન અને બ્લુ લાઇન, ત્રણ લાઇનમાં લખી શકાય. તો આપણે એટલે ડોટ, હું તમને ડોટ જુઓ, આને આપણે જોડીશું તો આ સ્ટેન્ડિંગ લાઇન થશે. બીજી કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, આને આપણે સ્ટેન્ડિંગ લાઇન કહેવાય. આનાથી આપણે મૂળાક્ષર પણ લખી શકાય. આ રીતે તમે તમારી નોટબુકમાં સ્ટેન્ડિંગ લાઇન લખવાનો પ્રયત્ન કરવાનો છે. આ રીતે સ્ટેન્ડિંગ લાઇનના જૂથ બનાવીને સ્ટેન્ડિંગ લાઇન દોરી શકાય. જો વિદ્યાર્થી મિત્રો, સ્ટેન્ડિંગ લાઇન તમે તમારી નોટમાં આ રીતે લખી શકો છો, તો તમને ફોર લાઇનની નોટમાં મૂળાક્ષર લખવામાં કોઈ તકલીફ પડશે નહીં. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સ્ટેન્ડિંગ લાઇન. સ્ટેન્ડિંગ લાઇનને ગુજરાતીમાં ઊભી લાઇન કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અને આગળ હું તમને બીજી લાઇન શીખવું, સ્લીપિંગ લાઇન. સ્લીપિંગ લાઇન એટલે આડી લાઇન. આડી લાઇન આપણે એક, બે, ત્રણ લાઇનમાં થાય સ્લીપિંગ લાઇન, જેને ગુજરાતીમાં આડી લાઇન પણ કહી શકાય. જો વિદ્યાર્થી મિત્રો, તમારે ફોર લાઇનની નોટમાં સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન બંને લખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે હું સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇનમાં કયા કયા મૂળાક્ષર બને, તો વિદ્યાર્થી મિત્રો, ફોર લાઇનની નોટમાં તમારે સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન લખવાની છે અને દોરવાની પણ છે, અને તેમાંથી હવે કયા કયા મૂળાક્ષર બને એ હું તમને બતાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે શીખ્યા સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન, સ્ટેન્ડિંગ લાઇન એટલે ઊભી લાઇન, જે રેડ અને બ્લુ લાઇનમાં લખી શકાય છે, અને સ્લીપિંગ લાઇન એટલે આડી.
एलिफोन वन टू थ्री ई फोर एलिफोन आने को आ गए मुड़ा तो ये भी सीढ़ी नो ई ई फोर एलिफोन नेक्स्ट टेक्स्ट में आपको बीजो मूड अक्षर लाइसु तेमा फरी 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 ने स्टैंडिंग लाइन करी स्टैंडिंग लाइन करी अने पछी बे वक्त नो स्लीपिंग लाइन करू सु तो आ मूड अक्षर थयो ए फॉर फिश आ मूड अक्षर थयो ई फॉर एलिफोन एलिफोन એટલે હાથી થાય અને આ મૂડ અક્ષર થયો એ એફ ફોર ફિશ ફિશ એટલે માછલી થાય તો ત્રીજો મૂડ અક્ષર બતાવો વિદ્યાર્થી મિત્રો તો ફરી હું સ્ટેન્ડિંગ લાઈન કરું છું સ્ટેન્ડિંગ લાઈન ફોર વેસ્ટ લાઈન માં કરું છું સ્લીપિંગ લાઈન અને રેડ બ્લુ લાઈન માં સ્ટેન્ડિંગ લાઈન એટલે હવે એસ ફોર હોર્સ હોર્સ એટલે ઘોડો થાય અને હવે આઈ आई मा सबसे पहले हम स्लीपिंग लाइन करो छु પછી વચ્ચે સ્ટેન્ડિંગ લાઈન અને પછી સ્લીપિંગ લાઈન તો અહીંયા શું બની જશે વિદ્યાર્થી મિત્રો આઈ ફોર આઈસ્ક્રીમ અને હવે ત્રીજો પછી જે જેમાં પહેલા સ્લીપિંગ લાઈન પછી સ્ટેન્ડિંગ લાઈન અને પછી હાફ સર્કલ એટલે જે ફોર स्टैंडिंग लाइन अने स्लीपिंग लाइन एल फॉर लायन स्टैंडिंग लाइन अने स्लीपिंग लाइन एल फॉर लायन अने स्टैंडिंग लाइन अने स्लीपिंग लाइन टी फॉर टाइगर तो विद्यार्थी मित्रों तमे स्टैंडिंग लाइन अने स्लीपिंग लाइन दोरी ए माटे कई रीते कया मूड अक्षर बनावी शकाय मित्र मैं बताव्या फरी समझावु छु एक स्टैंडिंग लाइन અને ત્રણ સ્લીપિંગ લાઈન એટલે ઈ ફોર એલિફન્ટ અને એક સ્ટેન્ડિંગ લાઈન બે સ્લીપિંગ લાઈન તો એફ ફોર ફિશ બે સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન કરીશું તો એસ ફોર હોર્સ થશે બે સ્લીપિંગ લાઈન અને વચ્ચે બોટમ લાઈનમાં એક સ્ટેન્ડિંગ લાઈન લઈશું તો આઈ ફોર આઈસ્ક્રીમ એક સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને હાફ સર્કલ કરીશું તો જે ફોર જમ્પ થશે એક સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન તો એલ ફોર લાયન થશે એક સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન ટી ફોર ટાઈગર થશે વિદ્યાર્થી મિત્રો તમે બધા નાના છો મને પણ આપણે રમતા રમતા સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન શીખીશું અને આ રીતે લાઈન દોરતા દોરતા તમે મૂળ અક્ષર ક્યાં શીખશો તે તમને ખબર પણ નહીં પડે અને આ રીતે તમારે નોર્મલ સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન દોરવાની છે અને આ દ્વારા તમારે મૂળ અક્ષર દોરતા શીખવું કામ શીખવાનું પણ છે હવે હું તમને તો વિદ્યાર્થી મિત્રો મેં તમને સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન કઈ રીતે દોરાય કઈ રીતે થાય અને તેના એબીસીડીના મૂળ અક્ષર કઈ રીતે લખાય મેં તમને બતાવ્યા હવે આપણે જોઈશું ઝિકઝેક લાઈન જો વિદ્યાર્થી મિત્રો ઝિકઝેક લાઈન આપણે બે રીતે દોરી શકાય તમે જુઓ આને કહેવાય ઝિકઝેક લાઈન તોરણ જેવું થાય જેમ તોરણનો આકાર હોય છે તેમ આમાં ઝિકઝેક લાઈન થાય અને આમ પણ દોરી શકાય ઉપર પણ દોરી શકાય અને નીચે પણ દોરી શકાય તો વિદ્યાર્થી મિત્રો આને આપણે ઝિકઝેક લાઈન કહીશું આને તોરણ આને આપણે તોરણ જેવો આકાર પણ કરી શકાય ઘરના બારે આપણે તોરણ લટકાવીએ છીએ તો આને આપણે તોરણ જેવો આકાર કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈનમાં આપણે કયા મૂળાક્ષર થાય મેં તમને બતાવ્યા હવે આમાંથી ઝિકઝેક લાઈન પરથી કયા મૂળાક્ષર થાય તે હું તમને શીખવું છું તેમાં સૌ પ્રથમ આવશે એ જો વિદ્યાર્થી મિત્રો જેમ અહીંયા છે ઝિકઝેક લાઈનમાં પણ તેમ એ વચ્ચે સ્લીપિંગ લાઈન એટલે આમાં એ ફોર એ ફોર એના પછી આવશે એમ તમે ઝિકઝેક લાઈન દોરવાનો મનમાં પ્રયત્ન કરશો તો તમને મૂળાક્ષર પણ લખવાની મજા આવશે અને મૂળાક્ષર આવડી પણ જશે એમ અને હવે છેલ્લું મૂળાક્ષર આવશે
અને એડ સ્ટેન્ડિંગ અને સ્લીપિંગ લાઇન દ્વારા ઈ એફ એચ આઈ જે એલ અને ડી તે લખ્યા અને ઝિગઝેગ લાઇનમાં એ એમ અને એન તે શીખ્યા અને તમારી નોટબુકમાં ઝિગઝેગ લાઇન સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન દોરવાનો પ્રયત્ન કરજો અને તેના દ્વારા આપણે લેટર્સ લખવાનો પણ પ્રયત્ન કરજો અને હવે આપણે ફરી જોઈશું જો વિદ્યાર્થી મિત્રો બીજો એક મૂળાક્ષર બને વી અને જે કહેવાય વી ફોર વાન અને પછી વી થશે ડબલ વી ડબલ વી ફોર વોચ વોચ એટલે ઘડિયાળ ઘડિયાળ આપણે હાથમાં પહેરી શકીએ છીએ દિવાલ પર કાના ઘડી લટકાવી શકીએ છીએ એ ફોર એપલ એપલ એટલે સફરજન થાય એમ ફોર મેંગો મેંગો એટલે કેરી થાય W for watch, watch એટલે ઘડિયાળ થાય. N for nest, nest એટલે પક્ષીનો માળો. B, B for barn. તો વિદ્યાર્થી મિત્રો A, M, W, N અને V આ ઝિગઝેગ લાઇન દ્વારા પાંચ મૂળાક્ષર બને છે અને સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન અને ઝિગઝેગ લાઇન ફોલ લાઇનની નોટમાં આપણે દોરવાની છે અને એનો લખવાનો ફોલ લાઇનમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે અને હું કાલે હાફ સર્કલ અને ક્રોસ લાઇન શીખવીશ અને એના દ્વારા કયા મૂળાક્ષર બને તે પણ શીખવીશ એટલે આજે આપણે આ વિડીયોમાં આ રીતે આપણે આ લાઇન શીખ્યા આજે પૂર્ણ કરીએ છીએ અને કાલે આપણે નવું શીખીશું.